હવે વાત કરીએ એવા ઉમેદવારની કે જેના નામથી જ ઘાટકોપરમાં ઘમાસાણ સર્જાયો છે, જેના કારણે ઘાટકોપર પૂર્વમાં છ વખતથી ચૂંટાઈને આવેલા ભાજપના સિટિંગ ધારાસભ્ય પ્રકાશ મહેતાનું પત્તું કપાયું છે. તે છે પરાગ શાહ. પરાગ શાહને મુંબઈની ઘાટકોપર પૂર્વ બેઠક પરથી ભાજપે ટિકિટ આપી છે. તે પરાગ શાહે TV9 સાથે વાતચીત કરી, જેમાં તેમણે પ્રકાશ મહેતાની નારાજગીથી લઈને ચૂંટણીના મુદ્દાઓ અંગે ખુલ્લીને વાત કરી. મહારાષ્ટ્રના રિચેસ્ટ કેન્ડિડેટ અને ઘાટકોપર પૂર્વથી ભાજપના ઉમેદવાર પરાગ શાહ હાલ મારી સાથે હાજર છે. સ્વાગત છે TV9માં. તમે અહીંથી કોર્પોરેટર પણ છો, આ વિસ્તારથી પહેલી વખત વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છો. કઈ રીતની તૈયારીઓ ચાલી રહી છે, શું સ્ટ્રેટેજી રહેશે તમારી? તૈયારી અમારી ખૂબ ધૂમધામથી ચાલે છે. ઘાટકોપરમાં એક હર્ષનો માહોલ છે, લોકો પ્રત્યેથી ખૂબ પ્રેમ મળી રહ્યો છે. અનએક્સપેક્ટેડ આટલો બધો પ્રેમ મને મળશે એવી મને પણ આશા નહોતી. સ્ટ્રેટેજીમાં અમે એક જ વસ્તુ રાખી છે કે હું એક સમાજસેવા માટે રાજકારણમાં ઉતરી રહ્યો છું, હું રાજકારણી તરીકે નથી ઉતરી રહ્યો. અને એની અપીલ જે લોકોને મળી રહી છે, ખૂબ જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ઇલેક્શન જેને જીતી ગયા હોય એવો માહોલ અત્યારે આખા ઘાટકોપરમાં થઈ ગયેલ છે. શરૂઆતમાં જ્યારે લિસ્ટ બહાર પડી, તમારું નામ આવ્યું, ત્યારબાદ જે હેડલાઇન્સ જોવા મળી, જે તસવીરો જોવા મળી ભાજપ વિરુદ્ધ ભાજપની, પ્રકાશ મહેતાના સપોર્ટર્સે અટેક કર્યો ને એવી તમામ હેડલાઇન્સ જોવા મળી રહી હતી, કેવો માહોલ અત્યારે સર્જાઈ ગયો છે? પહેલા તો હું ચોખવટ કરીશ કે ભાજપ વિરુદ્ધ ભાજપ એ નહોતું. કદાચ પ્રકાશભાઈના અમુક સપોર્ટર હોઈ શકે, પણ કદાચ ત્યારે ટોળું હતું. વિરોધ પક્ષના માણસો હતા, ગુંડા તત્વો હતા, બહારના માણસો હતા. એની ચિંતા અમે કરવાનું છોડી દીધું છે. અમે પોઝિટિવ કામની પાછળ લાગ્યા છે. એ દિવસનો જે પ્રતિસાદ હતો એ એક ગંભીર હતો, દુઃખમય હતો, એવી આશા નહોતી. હું નથી માનતો કે એમાં કંઈ ભાજપ વિરુદ્ધ ભાજપનું માહોલ હતું, કે એમાં કંઈ પ્રકાશભાઈનું ઇન્વોલ્વમેન્ટ હતું, કારણ કે એમને તો બિચારાને ખબર પણ નહોતી. સમર્થકો જેના પણ હશે એ લોકોએ આ તોફાન કર્યા, અને એ તોફાનની પરિણામ રિઝલ્ટ પછી મળી જશે. ખાસ કરીને રોડની જે સમસ્યાઓ છે, ટ્રાફિકની સમસ્યાઓને એ સમય સમયથી દર વર્ષે ચાલતી આવે છે, આના ઉપર કઈ રીતનું ધ્યાન તમને લાગે છે કે દેવું જરૂરી છે? ટ્રાફિકની સમસ્યા આજની નથી, વર્ષોથી છે. અને હું એવું માનું છું કે ટ્રાફિકની સમસ્યા હજી વર્ષો રહેશે. એના ઓલ્ટરનેટ તરીકે જે આખા મુંબઈમાં જે મેટ્રોના રૂટ દેવેન્દ્ર ફડણવીસ સાહેબે આજે લાખ કરોડથી ઉપરના બજેટના મેટ્રોના રૂટ ચાલુ કર્યા છે. આગલા બે વર્ષમાં બધી જ મેટ્રો શરૂ થવાનું શરૂ થશે, ને આઈ થિંક 2024 સુધીમાં મુંબઈમાં જે રીતે મેટ્રોનો ઉપયોગ થવા માંડશે, મુંબઈમાં રોડ મોટા કરવા માટે હવે જગ્યા કેટલી વહેતી. એટલે આપણે ખોટા કમિટમેન્ટ લોકોને આપીએ કે ભાઈ અમે આવશું એટલે ટ્રાફિકની સમસ્યા સોલ્વ થઈ જશે. જ્યાં સુધી લોકોના માનસમાં નહીં ઉતરે, જ્યાં સુધી લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટ પ્રોપર નહીં હોય, જે દિવસે મારી પાસે પબ્લિક ટ્રાન્સપોર્ટ સારું હશે તો હું મેટ્રોનો રૂટ વાપરવા માટે બહુ ખુશ હોઈશ. ગાડીનો ઉપયોગ ઓછો કરવો પડશે, અને આ ધીરે ધીરે થશે, આ રાતોરાત થઈ શકે એવી સમસ્યા નથી. થેન્ક યુ. તો પરાગ શાહને પૂર્ણ વિશ્વાસ છે કે ઘાટકોપરની જનતા તેમને પૂર્ણપણે પ્રેમ આપશે અને તેમને ચૂંટાઈને લાવશે. કેમેરા પર્સન સાઈ તત્તી સાથે નીરુ ટીવી.